વિદેશ જવાની અને મહિને 1.5 લાખ રૂપિયા પગાર મળશે તેવી આશાએ રશિયન આર્મીમાં સિક્યુરિટી હેલ્પર તરીકે જોડાયેલા સુરતના યુવાનનું મોત યુક્રેનના ડ્રોન હુમલામાં રશિયામાં થયું છે, જેને લઈ પરિવાર ભાંગી પડ્યો છે. ત્યારે યુવાનના મૃતદેહને સુરત લાવવા માટે પિતા અને કાકા મૂંઝવણમાં છે. મૃતદેહ પરત લાવવા પરિવારે તંત્રનો સંપર્ક કર્યો હતો. રશિયન સરકાર અને આર્મી તરફથી ઇન્ડિયન એમ્બેસીએ યુવકના પરિવારનો સંપર્ક કર્યો. ત્યારબાદ એમ્બેસીએ જણાવ્યું કે મૃતદેહ સુરત યુવકના પરિવાર સુધી પહોંચાડવામાં આવશે, જોકે હજુ સુધી કોઈ તારીખ આપવામાં આવી નથી. સુરત શહેરનો વતની અને રશિયામાં કામ કરવા માટે ગયેલો હેમિલ માંગુક્યા નામના યુવાનનું યુક્રેનના ડ્રોન હુમલામાં મોત થયું હતું. ત્યારબાદ પરિવારના સભ્યોને હેમિલના મિત્રો દ્વારા આ બાબતે માહિતી આપવામાં આવી હતી અને દીકરાના મોતના સમાચાર સાંભળી પરિવારના સભ્યો શોકમાં ગરકાવ થઈ ગયા હતા. તો બીજી તરફ હેમિલનો મૃતદેહ કઈ રીતે સુરત પરત લાવવો તે બાબતે પરિવારના સભ્યો ચિંતિત હતા. તો બીજી તરફ હેમિલના પરિવારના સભ્યો દ્વારા સ્થાનિક નેતાઓની પણ મદદ માંગવામાં આવી હતી. તો હેમિલના પિતા અને કાકા હેમિલના મૃતદેહને લેવા જવા માટે રશિયા જવા માટે તૈયાર થયા હતા. આ ઉપરાંત તેમને વિઝા આપવા માટેની પ્રોસેસ પણ શરૂ કરી દીધી હતી. ત્યારે પરિવારના સભ્યોનો સંપર્ક રશિયન સરકાર વતી ઇન્ડિયન એમ્બેસી દ્વારા કરવામાં આવ્યો હતો અને હેમિલના પરિવારના સભ્યોને જાણ કરવામાં આવી હતી કે હેમિલનો મૃતદેહ તેમને પરત આપવામાં આવશે અને થોડા દિવસમાં મૃતદેહ સુરત પરત આવશે. જોકે કઈ તારીખે મૃતદેહ પરિવાર સુધી પહોંચશે તે માહિતી ઇન્ડિયન એમ્બેસી દ્વારા પરિવારને આપવામાં આવી નથી. મારું નામ સુરેશ માંગુક્યા. અમને ત્યાંથી જે હેમિલની જોડે છોકરાઓ કામ કરતા હતા એને ત્યાંથી ફોન આવ્યો. અમારે સમીર કરીને છોકરાનું નામ છે, એ છોકરો એની જોડે જ કામ કરતો હતો અને એ છોકરાએ અમને મેસેજ આપ્યા કે હેમિલ જોડે આ રીતે ડ્રોન હુમલો થયો છે, એમાં એ એટેકમાં એ હેમિલ આવી ગયો. અમે સતત 4-5 દિવસ સુધી એમ્બેસી જોડે કોન્ટેક્ટમાં હતા. એમ્બેસીમાંથી કોઈ જવાબ નહોતો હોતો, પણ કાલની તારીખમાં અમને મેસેજ મળ્યો છે કે તમારી બોડીની જાણકારી અમને આર્મી તરફથી મળી છે અને બોડી તમારી 3-4 દિવસમાં અમે તમારી સુધી પહોંચતી કરી દઈશું. હવે એ પેલી એમ્બેસીવાળાએ અમને એવું કીધું છે કે અમને ઇન્ડિયા સુધી અમે બોડી ત્યાં પહોંચતી કરી દઈએ. શરૂઆતમાં તો અમને એમ જ હતું કે અમારે ખુદને રશિયા જવું પડશે અને અમે વિઝા પણ મેકી દીધા હતા અને અમે જવાના હતા 3 જણા અહીંથી. પણ કાલની તારીખમાં અમને એવા સમાચાર એમ્બેસીમાંથી મળ્યા છે કે તમારી બોડી તમારા સુધી અમે પહોંચતી કરી દઈએ. બ્યુરો રિપોર્ટ, H24 ન્યૂઝ, સુરત.